મનો એ છે ને બિલ બનાવ્યા છે, નામ દુકાન છે એના બિલ બનાવ્યા છે, બરાબર. હવે એ બિલ માં તમારે તપાસ કરવાની, તે ચકાસણી કરવાની છે કે જો એ બિલ માં કે બિલ નથી ને તો ચાલો આપણે બિલ એટલે કે કેસ મેમો છે એની ચકાસણી કરીએ. એક દર બરાબર, એક કિરાના ભાવ કેટલા છે? 7 રૂપિયા. તો એને અહીંયા 7 રૂપિયા સ્ત્રીકા છે. પછી ત્રણ પેન્સિલ, એક પેન્સિલની કિંમત છે 2 રૂપિયા ને 50 પૈસા. તો 3 પેન્સિલની કિંમત 7 રૂપિયા ને 50 પૈસા, બરાબર. તો એ સાચું છે, 2 કરીને 6 રૂપિયા અને 50 પૈસા એમ 3 વખત, એટલે કે 50 વખત 50 વખત 50, એટલે કે 1 રૂપિયા ને 50 પૈસા. 6 રૂપિયામાં આપણે 1 રૂપિયા ને 50 પૈસા ઉમેરીએ તો થાય 7 રૂપિયા ને 50 પૈસા, એ પણ બરાબર છે. હવે જુઓ, 5 ચોકલેટ બરાબર, 5 ચોકલેટ છે, 1 ચોકલેટના કેટલા પૈસા છે? 50 પૈસા છે. તો 5 ચોકલેટ એટલે કે કેટલા થાય? 50 વત્તા 50 એટલે કે 1 રૂપિયો, બીજા 50 વત્તા 50 એટલે 2 રૂપિયા, અને 1 50 પૈસા, પાંચમી ચોકલેટ એટલે કે 2 રૂપિયા ને 50 પૈસા, બરાબર. 5 ચોકલેટ એટલે લીધી, બરાબર. તો હવે આપણે બિલનો સરળ કરી જોઈએ. 0 માં 0 બિલ 0, પછી 5 ને 5 10, 10 ને 8 ફરી ફરી 1, બરાબર. અહીંયા 10 રૂપિયા થયા એટલે કે 1 રૂપિયો થઈ ગયો, એટલે 1 રૂપિયાની વધી આપણે રૂપિયાના ખાનામાં ઉપયોગી નાખી. હવે 7 ને 1 8, 8 ને 7 15, 15 ને 2 17, એટલે આ બિલમાં કાંઈ ભૂલ નથી, આ બિલ છે એ બરાબર છે. હવે ત્યાર પછી આપણે બીજો કેસ મેળવો જોઈએ, બરાબર. એમાં જોઈએ વસ્તુ, ભાવ, રૂપિયા અને પૈસા. રમકડાની ગાડી, બરાબર. રમકડાની ગાડીની કિંમત એ ગાડીની 15 રૂપિયા છે, અહીંયા પણ એને 15 રૂપિયા લેતા છે. હવે 3 ગ્લાસ દૂધ, બરાબર. દૂધ 1 ગ્લાસ છે એના 3 રૂપિયા ને 50 પૈસા છે, એવા એને 3 ગ્લાસ લીધા, એટલે કે 3 ગ્લાસ અને 3 રૂપિયા ને 50 પૈસા. તો પેલા આપણે રૂપિયાનો જ કરીએ, બરાબર. તો 3 ગ્લાસ અને 3 રૂપિયા, તો તેને 9 રૂપિયા થયા. મેં 50 પૈસા એમ 3 વખત લેવાનું, એટલે કે 1 રૂપિયા ને 50 પૈસા બીજા થાય. તો આપણે 9 રૂપિયા છે એમાં 1 રૂપિયા ને 50 પૈસા ઉમેરીએ તો કેટલા થાય? 9 ને 10 અને બીજા 50 પૈસા. તો અહીંયા જો એને ફક્ત કેટલા રૂપિયા લખ્યા છે? 10 રૂપિયા લખ્યા છે. તો ત્યાં કેટલા થશે? 10 રૂપિયા અને 50 પૈસા થશે, બરાબર. હવે નોટબુક, નોટબુક એટલે કેટલી ખરીદી છે? 4 રૂપિયા. 4 નોટબુક ખરીદ્યા છે અને 1 નોટબુક ની કિંમત 5 રૂપિયા છે. તો 4 5 ને 20 રૂપિયા થઈ, તો એને 20 રૂપિયા ને 50 પૈસા લેખા છે. તો અહીંયા 20 રૂપિયા ને 50 પૈસા નહીં થાય, ફક્ત 20 રૂપિયા જ હશે, બરાબર. હવે જો આપણે ભાવમાં સુધારો કર્યો તો આપણે કુલ ટોટલમાં પણ સુધારો કરવો પડશે ને. તો 0 માં 0 લખીએ તો 0, 0 માં 5 નાખીએ તો 5, બરાબર. હવે રૂપિયાનો સરવાળો કરીએ, 5 માં 0 નાખીએ તો 5, ફરી 0 નાખીએ તો 5, બેને બે 4, બરાબર. અહીંયા 4 એટલે કે 45 રૂપિયા ને 50 પૈસા થયા. હવે ત્યાર પછી આપણે ત્રીજો કેસ મેળવવો જોઈએ, બરાબર. વસ્તુ, ભાવ, રૂપિયા અને પૈસા. એક રમકડાની ગાડી, રમકડાની ગાડી હતી એની કિંમત કેટલા રૂપિયા હતી? 15 રૂપિયા હતી, બરાબર ને. અને 6 રૂપિયા ને 50 પૈસા છે, એક કોની કિંમત છે? તો કે એક જીરાફી હતી. જો એ રમકડાની ગાડી લઈ લીધી છે તો અહીંયા આપણે કેટલા કરવા પડે? રમકડાની ગાડીના 15 રૂપિયા, બરાબર. અહીંયા પણ 15 રૂપિયા હશે અને પૈસામાં 0 0 પૈસા, બરાબર. હવે 3 પેન્સિલ, એક પેન્સિલના 2 રૂપિયા ને 50 પૈસા, એટલે કે 3 પેન્સિલના 7 રૂપિયા ને 50 પૈસા, બરાબર. પછી કેટલી છે? 7 ચોકલેટ છે, બરાબર. હવે 1 ચોકલેટ
કેટલા થાય 50 પૈસા છે એટલે 3 ચોકલેટના 3 રૂપિયા અને 50 પૈસા એક બિસ્કિટ રૂપે 4 રૂપિયા અને 50 પૈસા હવે એનો કુલ સરવાળો કરીએ 0 5 માં 10 10 ને 5 વડે 9 5 નો પછી ફરી 1 5 ને 1 6 6 ને 7 1 2 ને 3 16 16 ને 4 20 20 ને 16 પછી ફરી 2 2 ને 1 3 અહીંયા થયું 30 રૂપિયા ને 50 પૈસા કુલ ટોટલ બરાબર હવે ત્યાર પછી તમને એ પૂછે નીચેના સરવાળા કરો બરાબર રૂપિયા અને પૈસા એ પાસે આ બાજુના છે એવું કહે છે અને કોઈ પછી જે રેખા છે એ વચ્ચે કોઈ પણ દશાંશ ચિહ્નની નિશાની છે એ પછીના છે એ પૈસા છે એટલે કે 12 રૂપિયા અને 50 પૈસા વત્તા 13 રૂપિયા અને 0 પૈસા એટલે આપણે પૈસામાં પૈસા ઉમેરશું એટલે કે 0 માં 0 નાખી તો 0 5 માં 0 નાખીએ તો 5 પછી દશાંશ છે એટલે કે પોઈન્ટ જ્યાં છે ત્યાં જ આપણે એવી રીતના મૂકી દેવાનું હવે 2 ને 3 5 1 ને 1 2 કેટલો સરવાળો થયો 25 રૂપિયા અને 50 પૈસા હવે ત્યાર પછી આપણે બીજો સરવાળો કરીએ 0 માં 0 નાખીએ તો 0 0 માં 5 નાખીએ તો 5 દશાંશ ચિહ્ન જ્યાં આવ્યું છે ત્યાં જ આપણે લખશું દશાંશ ચિહ્નની નીચે જ બરાબર દર્શાવીશું હવે 5 ની નીચે 9 5 ની નીચે 6 એટલે કે 69 રૂપિયા અને 50 પૈસા હવે પછી આપણે એની આગળનો સરવાળો કરીએ એટલે સરવાળો નંબર 3 કરીએ 0 માં 0 ઉમેરીએ તો 0 0 માં 5 નાખીએ તો 5 પછી આપણે દશાંશ ચિહ્ન છે એટલે કે કોઈ જ્યાં મોટો કરવાનો છે ત્યાં જ આપણે દર્શાવીશું 0 માં 1 નાખીએ તો 1 3 ને 3 6 એટલે 61 રૂપિયા અને 50 પૈસા આ રીતે આપણે રૂપિયા અને પૈસાનો સરવાળો કર્યો હવે ત્યાર પછી આપણે જોઈએ નીચેની બાદબાકી કરો હવે આપણે બાદબાકી કરવાનું છે એટલે કે રૂપિયામાંથી રૂપિયા બાદ કરવાના અને પૈસામાંથી પૈસા બાદ કરવાના છે તો પહેલી બાદબાકીમાં તમને રકમ આપી છે 25 રૂપિયા અને 50 પૈસા એમાંથી બાદ એટલે કે અહીંયા બાદબાકીની નિશાની છે માઇનસ નિશાની છે 11 રૂપિયા અને 50 પૈસા હવે 0 માંથી 0 બાદ કરીએ તો 0 5 માંથી 5 જાય તો 0 આમાં પણ દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ જ્યાં આવ્યો છે ત્યાં આપણે પોઈન્ટની નિશાની કરશું હવે 5 માંથી 1 જાય તો 4 અને 2 માંથી 1 જાય તો 1 એટલે કે 14 રૂપિયા અને 0 પૈસા પૈસા બરાબર હવે બીજી વાત બાકી એવી જ રીતના આપણે કરીશું 103 રૂપિયા અને 50 પૈસા એમાંથી બાદ 62 રૂપિયા અને 0 પૈસા તો પહેલા આપણે 0 માંથી 0 બાદ કરશે તો 0 ત્યાર પછી 5 આવ્યા છે એમાંથી 0 બાદ કરવાના છે તો 5 માંથી 0 જાય તો 5 પછી દશાંશ ચિહ્ન છે એ એમના મૂકી દેવાનું હવે 3 માંથી 2 બાદ કરવાનું 3 માંથી 2 છે તો 1 ને 0 માંથી 6 બાદ કરવાના 0 માંથી 6 બાદ થાય ન થાય એટલે આપણે 10 બોલ્યો પડે 0 ની ઉપર થઈ જશે 10 અને 1 ની ઉપર થઈ જશે 0 બરાબર હવે 10 માંથી 6 જાય તો 4 અને અહીંયા 0 અહીંયા આવશે રૂપિયા એટલે 41 રૂપિયા અને 50 પૈસા બાકી પડ્યા હવે આપણે ત્રીજી વાર બાકી જોઈએ 19 રૂપિયા અને 50 પૈસા 7 રૂપિયા અને 0 પૈસા તો પહેલા આપણે પૈસામાંથી પૈસા બાદ કરીએ બરાબર 0 માંથી 0 જાય તો 0 5 માંથી 0 જાય તો 5 એટલે કે 50 પૈસામાંથી 0 પૈસા બાદ કર્યા તો આપણને 50 પૈસા મળ્યા હવે દશાંશ ચિહ્ન જ્યાં છે ત્યાં એમના વચ્ચે મૂકી દેવાનું 9 માંથી 7 જાય તો 2
અને 1 ના 1 અહીંયા કઈ રકમ હોય તમે 0 પણ કરી શકો એટલે કે 12 રૂપિયા અને 50 પૈસા બાકી પૈસા આવી તમારે તમારા પાઠ્યપુસ્તકમાં રૂપિયા અને પૈસાના સરવાળા અને બાદબાકી પણ કરી દેવાના છે હવે તમે ખરીદી કરવા જાઓ છો અને તમારી પાસે 30 રૂપિયા છે બરાબર અને તમારે નીચે આપેલી વસ્તુ ખરીદવાની છે તો એ વસ્તુ ખરીદશો તો કેટલા રૂપિયા થશે અને કેટલા રૂપિયા તમારી પાસે મળશે બરાબર જો એક દડો દડો ખરી ગયો છે એટલે કે દડાના થશે 7 રૂપિયા એમાં કઈ પૈસા નથી 7 રૂપિયાનો દડો મળે છે બરાબર પછી તમે એક ઢીંગલી ખરીદી છે તો ઢીંગલી કેટલા રૂપિયાની છે 8 રૂપિયા એટલે કે ઢીંગલી ના થયા 8 રૂપિયા બરાબર અને એક રમકડાનું જે આપ ખરીદી લીધું છે એટલે કે અહીંયા થશે 6 રૂપિયા અને 50 પૈસા બરાબર તમે ત્રણ વસ્તુ ખરીદી તો ત્રણે વસ્તુનો આપણે શું કરશું સરવાળો બરાબર એની કિંમત કેટલા રૂપિયા થાય એનો આપણે શું કરીશું સરવાળો કરીશું એટલે કે 0 માં ના 0 નાખે તો 0 0 માં 0 નાખે અને 0 માં 5 નાખે તો 5 આપણે 7 15 15 ને 6 કેટલા થશે 21 એટલે કે 21 રૂપિયા અને 50 પૈસા તમને પોતે ગણતરી કરતા ન આવડે તો તમારે પહેલા દ્વારા પણ કરી નાખવાનું પહેલા 7 માં 8 નાખવાનું 8 ને 7 15 થશે પછી 15 માં કેટલા નાખવાના છે 6 નાખવાના છે એટલે 15 માં 6 નાખે તો થાય 21 એટલે કે કુલ કિંમત કેટલા રૂપિયા થઈ તો કે 21 રૂપિયા અને 50 પૈસા બરાબર હવે તમારી પાસે 30 રૂપિયા હતા એમાંથી તમારે 21 રૂપિયા અને 50 પૈસા છે એ પાર કરી નાખવાના બરાબર એટલે તમને તમારી પાસે કેટલા રૂપિયા વધશે એની ખબર પડી જશે 0 માંથી 0 જાય તો 0 0 માંથી 5 નો ભાગ એટલે અહીંયા કેટલા 10 આ જીરો ઉપર થઈ જશે 9 અને અહીંયા થઈ જશે 2 10 માંથી 5 જાય તો 5 9 માંથી 1 જાય તો 8 2 માંથી 2 જાય તો 0 એટલે કે 8 રૂપિયા અને 50 પૈસા છે એ તમારી પાસે વધશે બરાબર હવે તમે 10 ના વાળી પાસે કાપી કરી તો તમે જુઓ અહીંયા 0 ઉપર 10 થયા તો અહીંયા 9 કેવી રીતના થયા તો કે આપણે એની પાસેથી 1 10 કોને આવ્યું હતું એની પાસે પણ ગઈ ને તો એને આ ત્રણ પાસેથી 1 10 જ લીધા એટલે કે અહીંયા થઈ ગયા 9 10 થયા પછી એની ઉપર થઈ ગયા 9 એટલે કે 9 માંથી 1 છે તો 8 હવે 2 માંથી 2 છે તો 0 એટલે કે આની પાસે નહોતા 0 પાસે નહોતા તો એને બાજુમાં જે 0 તો એની પાસે હતા એની પાસે નહોતા તો એને 1 10 ત્રણ પાસે થી લીધા એટલે કે 3 ની ઉપર 2 થઈ ગયા હવે આને 1 લીધો તો એ 10 થઈ ગયા હવે 10 ની ઉપર થઈ ગયા 9 એમાંથી 1 10 છે આ 0 એ લઈ લીધા એટલે ધ્યાન થયા 10 બરાબર એવી રીતના આપણે 30 રૂપિયા હતા તો ત્રણ વસ્તુની ખરીદી કરી તો કુલ કિંમત કેટલી થઈ 21 રૂપિયા અને 50 પૈસા થઈ અને 8 રૂપિયા અને 50 પૈસા પૈસા છે એ વધેલી રકમ છે હવે એવી જ રીતના આપણે બીજો દાખલો જોઈએ બરાબર બે કેળા બરાબર એક કેળાના 1 રૂપિયા અને 50 પૈસા છે તો એક કેળાના કેટલા થાય 1 રૂપિયા અને 50 પૈસા વત્તા 1 રૂપિયા અને 50 પૈસા એટલે કે બે કેળાની કિંમત થશે 3 રૂપિયા બરાબર પેલા બે 1 1 રૂપિયાનો સરવાળો તો 2 રૂપિયા અને 2 50 પૈસા એટલે થયા 3 રૂપિયા બરાબર હવે પછી શું ખરીદે છે એક બિસ્કીટનું પેકેટ ખરીદે છે એક બિસ્કીટનું પેકેટ ખરીદે છે એના છે 4 રૂપિયા અને 50 પૈસા એટલે કે એ 3 રૂપિયામાં આપણે બિસ્કીટના પેકેટના 4 રૂપિયા અને 50 પૈસા ઉમેર્યા બરાબર હવે બીજું શું ખરીદે છે બે ગ્લાસ છે એ લીંબુ સરબત ખરીદે છે બરાબર હવે એક ગ્લાસ લીંબુ સરબતના 3 રૂપિયા છે તો બે ગ્લાસ લીંબુ સરબતના કેટલા થાય 3 વત્તા 3 એટલે 6 રૂપિયા કેટલા રૂપિયા થશે
છ રૂપિયા થશે. હવે બધાનો સરળ કરીએ, ઝીરો પાંચ, પછી ત્રણ ને ચાર સાત, સાત ને છ તેર, કેટલા રૂપિયા થયા? તેર રૂપિયા ને પચાસ પૈસા. કુલ કિંમત થઈ તેર રૂપિયા અને પચાસ પૈસા. હવે તમારી પાસે ત્રીસ રૂપિયા હતા, બરાબર? ત્રીસ રૂપિયા હતા અને તેર રૂપિયા ને પચાસ પૈસા તમે વાપરી લીધા, બરાબર? એટલે કે તમારી પાસે ઓછા થઈ ગયા. તમે એની વસ્તુ ખરીદી લીધી ને, ઓછા થઈ ગયા, તો આપણે શું કરવાનું? બાદબાકી કરવાની. એટલે કે ત્રીસ રૂપિયા માંથી આપણે તેર રૂપિયા અને પચાસ પૈસા છે એ બાદ કરીએ. જીરો માંથી જીરો જાય તો જીરો, અહીંયાથી જશે દસ, પચાસ પૈસા છે એ વધ્યા. હવે એવી જ રીતના આપણે આગળ જોશું, બરાબર ને? એમાં તમે શું શોધ્યું છે કે ત્રણ નોટબુક, બે પેન્સિલ અને બે રબર. હવે આ બધાની કિંમત કેટલા રૂપિયા થશે? તો કે એક નોટબુકનો ભાવ છે પાંચ રૂપિયા, બરાબર? તો ત્રણ નોટબુક ખરીદો તો કેટલા થાય? પાંચ તેરને પંદર રૂપિયા, બરાબર? પંદર રૂપિયા છે એ ત્રણ નોટબુકના, વત્તા બે પેન્સિલ. એક પેન્સિલના બે રૂપિયા ને પચાસ પૈસા, તો બે પેન્સિલના પાંચ રૂપિયા કેટલા થાય? પાંચ રૂપિયા. જો તમે રકમ મૂકો ત્યારે એકમ નીચે એકમ અને લસાઅ નીચે લસાઅ, એ રીતે જ મૂકવાની. જો બે રૂપિયા ને પચાસ પૈસા, એટલે કે બે ને બે ચાર, અને પચાસ પૈસા વત્તા પચાસ પૈસા, એટલે એક રૂપિયો નીચે વધારવાનો, એટલે બે પૈસા થયા આવી રીતના પાંચ રૂપિયા, બરાબર? હવે શું કરી દીધું છે? બે રબર, એક રબરની કિંમત એક રૂપિયો છે, તો બે રબરની કિંમત કેટલા રૂપિયા થશે? બે રૂપિયા, બરાબર? જ્યાં એ રકમ નથી ત્યાં તમારે જીરો લગાડવો હોય તો આગળ જીરો લગાડી શકો, ન લગાડી શકો તોય કંઈ ફેર પડે નહીં, બરાબર? ભાઈ જીરોમાં જીરો હોય નહીં તો જીરો, જીરોમાં જીરો હોય નહીં તો જીરો, પાંચમાં દસ, દસ ને બે બાર, બારમાં બારો, વધી પડે બે, એકને બે બે, બરાબર? એટલે બાવીસ રૂપિયા થયા. હવે તમારી પાસે કેટલા હતા? ત્રીસ રૂપિયા હતા અને બાવીસ રૂપિયા છે એ તમે વાપરી નાખ્યા. વાપરી નાખ્યા એટલે ઓછા થઈ ગયા. ઓછા થઈ જાય તો શું કરવું પડે? આપણે બાદબાકી કરવી પડે, એટલે કે ઓછાની નિશાની બાદની નિશાની, બરાબર? કેટલા રૂપિયા? બાવીસ રૂપિયા બાદ કર્યા આપણે. હવે જીરો માંથી જીરો જાય તો જીરો, જીરો માંથી જીરો જાય તો જીરો, આ જીરો માંથી બે જઈ શકે ન, એટલે આની ઉપર થઈ ગયા દસ, ત્રણની ઉપર થઈ ગયા બે. હવે દસ માંથી બે થાય તો આઠ, અને બે માંથી બે થાય તો